છે કે ભારે વરસાદથી વડોદરા શહેરને પૂરે બાનમાં લીધું હતું શહેરમાં પૂર તો ઉતરી ગયું પરંતુ ઠેર ઠેર કચરાના ઢગલા રહી ગયા છે શહેરના તમામ વિસ્તારોમાં ગંદકી સામ્રાજ્ય જમાવ્યું હતું ગંદકી માઝા મૂકી અને વડોદરા જાણે ગંદકીમય બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ ગંદકીને દૂર કરવા પાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સ્વચ્છતા પર ભાર ત્યારે સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં વડોદરા મહાનગરપાલિકાની સાથે અમદાવાદ અને સુરતની ટીમો દ્વારા કચરાના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી રહી હતી જેમાં વડોદરાના ચાર હજાર બસો કર્મચારીઓ તો સુરત અને અમદાવાદના સફાઈ કર્મચારીઓ પણ આ અભિયાનમાં જોડાયા અને શહેરમાંથી રોજનો સત્તરસો મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હાલ તો ઓગણીસ હજાર મેટ્રિક ટન કરતા પણ વધુ કચરો શહેરમાંથી નિકાલ કરવામાં કરવામાં આવ્યો આવ્યો છે ઓગણત્રીસ તારીખથી તે છે ગઈકાલ સુધી કુલ ઓગણીસ હજાર ચારસો ને મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે ઓન એન એવરેજ રોજનો સોળસો થી સત્તરસો મેટ્રિક ટન કચરો ઉપાડેલો છે જે જે ઓન એન એવરેજ રોજનો કચરો છે છે એના વધારે શહેરમાંથી આટલા કચરાનો નિકાલ કર્યા બાદ હજુ પણ શહેરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં કચરો અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બીજી તરફ પાલિકાના સત્તાધીશો શહેર સ્વચ્છ થઈ ગયું હોવાની વાતો કરી રહ્યા છે વડોદરા શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ ગૃહ રાજ્યમંત્રીની હકાલ અને તેઓના નિર્દેશ પ્રમાણે વડોદરા શહેર મહાનગરપાલિકાના જે સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓ છે તેઓ દ્વારા કચરાના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી ના ફક્ત વડોદરા મહાનગરપાલિકા પરંતુ સુરત અને અમદાવાદથી પણ ટીમોને બોલાવવામાં આવી હતી ચાર હજાર બસો મેટ્રિક ટનથી પણ વધારે કચરો જ્યારે મળતો હતો તેને લઈને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી દૈનિક કચરાની આવક સત્તરસો મેટ્રિક ટન જેટલી થતી હતી જે રીતે વાત કરીએ ઓગણીસ હજાર મેટ્રિક ટન કચરો છેલ્લા દસ દિવસની અંદર નિકાલ કરવામાં આવ્યો છે તેમ છતાં હજું પણ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ કચરાની દુવિધા છે લોકોને મુશ્કેલી પડી રહી છે આ તમામ મુશ્કેલીનો સામનો કરતા વડોદરા મહાનગરપાલિકાના જે ચાર સફાઈ સેવકો છે તેઓ દ્વારા કામગીરી તો કરવામાં આવી રહી છે પરંતુ શહેરને સંપૂર્ણપણે સ્વચ્છ ક્યારે બનાવે છે પૂર બાદ પરિસ્થિતિ સામાન્ય ક્યારે થાય છે લોકોને ગંદકીમાંથી રાહત ક્યારે મળે છે તે જોવું પણ તેટલું જ મહત્વનું છે કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા ટીવી નાઇન વડોદરા